आज आप धोरण 12 वाणिज्य व्यवस्था विषय में प्रकरण नंबर 10 बजार प्रक्रिया संचालन एने अंदर मार्केटिंग मिश्रण जो चौथो बी है अभिवृद्धि प्रमोशन एनो बीजो ने तीजो मुद्दो एट्ले कि व्यक्तिगत वेचाण और वेचाण वृद्धि ए विषय चर्चा करवा जई रह्या छीए। अने पहेलाना लेक्चर में पहेलो मुद्दो जाहेरात ए विषय आपणे समझी चूक्या छीए। हवे बात करिए बीजो मुद्दो व्यक्तिगत वेचाण। व्यक्तिगत वेचाण एटले शुं? पर्सनल सेलिंग। ए ग्राहक सुधी जाय, ग्राहक पासे जाय अने वस्तु वेची व्यक्तिगत रीते। एक व्यक्ति ग्राहक पासे जाय, जेने बीजी भाषामां आपणे सेल्समेन पण कहीए, ए व्यक्ति ग्राहक पासे जाय અને એને વસ્તુનું સમજાવે, નિદર્શન કરે, એને કેમ ઉપયોગમાં લેવી બધું જ વસ્તુની માહિતી આપે અને પછી ગ્રાહકને વસ્તુ લેવા માટે પ્રેરે, એને કહેવામાં આવે છે વ્યક્તિગત વેચાણ। સામાન્ય રીતે વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા સંભવિત ગ્રાહકને પેદાશનું નિદર્શન કરે છે અને સંભવિત ગ્રાહકને જરૂરી બાબતો જણાવે છે। વ્યક્તિગત વેચાણને કારણે સંભવિત ગ્રાહકને પેદાશમાં વિશ્વાસનું સંપાદન થાય છે। કોટલરે એની વ્યાખ્યા આપી છે કે વ્યક્તિગત વેચાણ એટલે શું? તો કે કોટલરના મતે વેચાણ કરતા એ એવી વ્યક્તિ છે કે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે। એટલે વેચાણ કરનાર વ્યક્તિ એ કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો કે જે તે ધંધાકીય એકમનું। આગળ છે એ વ્યાખ્યામાં તેનું કાર્ય સંભવિત ગ્રાહકોને પેદાશ વિશેની માહિતી આપવાનું, પેદાશનું નિદર્શન કરવાનું, પેદાશના ઉપયોગો જણાવવા અને શંકાઓનું સમાધાન કરવાનું છે। એટલે પર્સનલ સેલિંગ કરનાર જે વ્યક્તિ છે, વ્યક્તિગત વેચાણ કરનાર જે વ્યક્તિ છે એનું કામ શું? તો કે પહેલું કામ પેદાશ વિશેની માહિતી આપવાની, બીજું કામ એનું નિદર્શન કરવાનું, ત્રીજું એનો ઉપયોગ જણાવવાનો અને ચોથું ગ્રાહકોની જે મનની શંકાઓ છે એનું સમાધાન કરવાનું। એટલે કાંઈ પ્રશ્ન થતો હોય તો એ પૂછે, એના જવાબ આપી અને એની શંકાઓનું સમાધાન કરવાનું, એ કામ છે વ્યક્તિગત વેચાણમાં વ્યક્તિનું અથવા તો વેચાણ કરતાનું। હવે સારા વેચાણ કરતાની અમુક લાક્ષણિકતાઓ છે કે ભાઈ સારા વેચાણ કરતા કેવો હોવો જોઈએ, તો એના માટેના મુદ્દાઓ અહીં આપેલા છે। સૌથી પહેલું, વેચાણ કરતા દેખાવે સ્માર્ટ, ચાલાક, વાચાળ અને તંદુરસ્ત હોવો જોઈએ। એને જોઈ અને સામેવાળી વ્યક્તિને વસ્તુ ખરીદવાની ઈચ્છા થઈ જવી જોઈએ, એવો એ હોવો જોઈએ। ત્યારબાદ બીજું, વેચાણ કરતાં વાતચીતમાં કુશળ, ખાસ મહત્વની વસ્તુ, સામેવાળી વ્યક્તિને તમારે કઈ વસ્તુ વેચવી છે તો તમારી વાતચીતમાં કુશળતા જરૂરી છે। બુદ્ધિ ચાતુર્યથી ભરપૂર હોવો જોઈએ અને આવડતવાળો હોવો જોઈએ, તો જ સામેની વ્યક્તિ છે એ તમારી વસ્તુ ખરીદવા માટે મજબૂર થાય। ત્યારબાદ ત્રીજું છે, વેચાણ કરતામાં સૌથી વધુ મહત્વની બાબત તેની સંભવિત ગ્રાહકો સાથે વાતચીત કરવાની કુશળતા છે। નવી પેદાશ રજૂ કરવાની એની શૈલી અને ગ્રાહકને સમજાવવાની આવડત, આ ત્રણેય વસ્તુ ખૂબ જ મહત્વની છે। વેચાણ કરતા જે પેદાશની રજૂઆત સંભવિત ગ્રાહકોને કરે તે પેદાશ અંગેની બધી જ ટેકનિકલ માહિતી એની પાસે હોવી જોઈએ। એને જ ખબર ન હોય પેદાશ વિશે અને સીધું વેચવા આવ્યું જાય તો એ અસરકારક રહેતું નથી। પહેલાં એ વસ્તુ વિશેની તમામ જાણકારી, ટેકનિકલથી માંડીને બધી જાણકારી એની પાસે હોવી જોઈએ। ત્યારબાદ છે પ્રામાણિકતા, એ વેચાણ કરતા માટે જરૂરી ગુણ કહી શકાય। વેચાણ કરતા પ્રામાણિક અને સારા ચારિત્ર્યવાળો હોવો જોઈએ, તે પોતાના કામ પ્રત્યે ગંભીર અને નિયમિત હોવો જોઈએ। એનું કામ શું છે? વસ્તુને ગ્રાહકને વેચવાનું, તો એ પોતાના કામ પ્રત્યે પણ વફાદાર હોવું જોઈએ। ત્યારબાદ છે છઠ્ઠું, વેચાણ કરતા તેના ધંધાકીય એકમના પ્રતિનિધિ તરીકે રજૂ થાય છે, આથી તે વિનમ્ર હોવો જોઈએ, મન ફાવે એવી રીતે એવા ટોનમાં એ ગ્રાહક સાથે વાત કરી શકે નહીં। વેચાણ કરતાની વર્તણૂકના આધારે જ તેના ધંધાકીય એકમ વિશે છાપ ઊભી થાય છે। અને છેલ્લું, આદર્શ વેચાણ કરતા સતત ઉત્સાહી, શિસ્તબદ્ધ અને મહત્વાકાંક્ષી હોવો જોઈએ। એટલે વ્યક્તિગત વેચાણમાં એ વેચાણ કરતા કે વ્યક્તિ છે ગ્રાહક સુધી જાય છે અને આપણે હમણાં જે ચર્ચા કરી એ તમામ લાક્ષણિકતાઓ એ વેચાણ કરતામાં હોવી જોઈએ, તો જ અસરકારક રીતે વસ્તુનું વેચાણ થઈ શકે છે। ત્યારબાદનો મુદ્દો છે વેચાણ વૃદ્ધિ,
वेचाण में वधारो करवो ते वेचाण में वधारो कई रीते एना माटे पहेला तो व्याख्या आपेली छे के वेचाण वृद्धि शुं छे तो के टूंका गाळाना एवा लाभो छे जे ग्राहकोने माल के सेवानी खरीदी करवा प्रोत्साहित करे छे जेम के अमुक वस्तुना सेल आवे तो ए वस्तु जे छे मूळ किंमत करता ओछी किंमते वेचे अथवा तो अमुक वस्तुमां डिस्काउंट आपवामां आवे अथवा तो अमुक स्कीम आपवामां आवे के आटला समयमां तमे खरीदी करशो तो तमने आटला टका डिस्काउंट तो ए टूंका गाळा माटे अमुक लाभ आपवामां आवे અને એ ટૂંકા ગાળા માટે જે લાભ આપવામાં આવે છે ગ્રાહકો જલ્દી લેવા માટે પ્રેરાય છે તો એને કહેવામાં આવે છે વેચાણ વૃદ્ધિ ટૂંકા ગાળા માટે ગ્રાહકોને લાભ આપી અને વેચ ખરીદવા માટે આકર્ષિત કરવામાં આવે છે વેચાણ વૃદ્ધિ ગ્રાહકોને ત્વરિત અસર કરે છે કારણ કે એની સમય મર્યાદા હોય એ સમય મર્યાદામાં તમે સમય ખરીદી કરી લો તો જ તમને એનો લાભ મળે હવે એની અમુક પ્રયુક્તિઓ છે કઈ કઈ પ્રયુક્તિઓ વડે વેચાણની વૃદ્ધિ કરવામાં આવે तो એમાંનું પહેલું છે વળતર જેને ઇંગ્લિશમાં આપણે સેલ એવું કહીએ છીએ તમને હમણાં જ કીધું વળતરમાં શું હોય મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે એ વસ્તુ વેચવામાં આવે એટલે કે એનો સેલ કરવામાં આવે જ્યારે પેદાશ ખરેખર વેચાણ કિંમત કરતાં ઓછી કિંમતે મર્યાદિત સમય માટે આપવામાં આવે તો તેને વળતર આપ્યું કહેવાય જેને સાદી ભાષામાં સેલ તરીકે ઓળખવામાં આવે છે અને આવી પ્રયુક્તિનો ઉપયોગ ક્યારે થાય છે જ્યારે છેલ્લો છેલ્લો સ્ટોક વધ્યો હોય અને જલ્દી એને ખાલી કરવો હોય ત્યારે સેલ લગાડવામાં આવે છે જેને કહેવામાં આવે છે વળતર ત્યારબાદ બીજું છે વટાવ વટાવ એટલે ડિસ્કાઉન્ટ ભાવપત્રકની કિંમતના અમુક ટકા રકમ ઓછી લેવામાં આવે તો તેને વટાવ કહે છે જેમ કે કિંમત ઉપર 10% डिस्काउंट कीमत पर 50% डिस्काउंट तो એને કહેવામાં આવે છે વટાવ જનરલી કોઈ ક્ષતિવાળી વસ્તુ હોય તો એને વેચવા માટે આવો વટાવ આપવામાં આવે છે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને એના કારણે ગ્રાહકો છે ઝડપથી વસ્તુ ખરીદી લે છે ત્યારબાદ છે જાહેરાતની કૂપન ઘણી વખત અમુક ઉત્પાદકો છે પોતાની વસ્તુની જાહેરાત આપે તો એ જાહેરાતનું કટિંગ ભેગું કરવાનું ગ્રાહકોને કહે અને એ કટિંગ ભેગું કરે અને એ દુકાનદાર પાસે જાય ઉત્પાદક પાસે જાય તો એના બદલામાં એને અમુક ટકાની ખરીદી મફત આપે છે તો એને કહેવામાં આવે છે જાહેરાતની કૂપન આ પ્રયુક્તિમાં બજાર કરતાં જાહેરાતની અસરની અસરકારકતા ચકાસે છે અને ગ્રાહકોને લાભ પણ આપે છે કઈ રીતે તો કે જાહેરાતનું કટિંગ અથવા ખાલી પેકિંગ વિતરકને આપવાનું રહે છે જેના બદલામાં ગ્રાહકને અમુક ખરીદી પર અમુક ચોક્કસ રકમ બાદ મળે છે જેમ કે 5000 રૂપિયાની ખરીદી ઉપર 1000 રૂપિયા બાદ તો એ રીતે અહીંયા જાહેરાતની કૂપનનો પ્રયુક્તિનો ઉપયોગ કરીને પણ વેચાણમાં વૃદ્ધિ કરવામાં આવે છે ત્યારબાદ છે ભેટ અમુક વસ્તુની એક સાથે એક ફ્રી તો એ ભેટ તરીકે અમુક વસ્તુ એક્સ્ટ્રા આપવામાં આવે છે વધારાની આપવામાં આવે છે એને કહેવામાં આવે છે ભેટ જેમ કે ઘણીવાર પેદાશની ઉપર નાના જથ્થાની તે જ પેદાશ મફત આપવામાં આવે છે જેમ કે સાબુની ખરીદી ઉપર એક સાબુ મફત ચાર સાબુ ખરીદો તો પાંચનો મફત ચાર આરે એક ફ્રી ઘણીવાર પેદાશની કિંમત એ જ રાખીને પેદાશના જથ્થામાં વધારો કરવામાં આવે છે જેમ કે કોલગેટનું પેકેટ હોય 50 ગ્રામનું હોય તો 20% એક્સ્ટ્રા કરી અને એ જ કિંમતે 50 ગ્રામની જ કિંમતે 70 ગ્રામ વસ્તુ આપવામાં આવે છે તો એને કહેવામાં આવે છે ભેટ ત્યારબાદ છે અન્ય પેદાશની ભેટ જેમ કે ટૂથપેસ્ટની હારે ટૂથબ્રશ મફતમાં આવે ફ્રી તો એક પેદાશની ઉપર બીજી પેદાશ મફતમાં ભેટ તરીકે આપવામાં આવે છે ઘણી વખત એવું બને છે કે મુખ્ય પેદાશ સાથે ગૌણ પેદાશ એટલે કે ટૂથપેસ્ટ હોય તો એ ગૌણ પેદાશ શું છે બ્રશ એની પણ ભેટ આપવામાં આવે છે ઘણી વખત એવું પણ બને છે કે મુખ્ય પેદાશની સાથે એની સાથે કોઈ સંબંધ ન ધરાવતી હોય એવી વસ્તુ પણ આપવામાં આવે છે જેમ કે ચાર સાબુ યાર એક બોલ પેન આપવામાં આવે તો સાબુનો બોલ પેન યાર કોઈ કનેક્શન નથી એટલે એ પેદાશ સાથે સંબંધ ધરાવતી પણ હોય અને ન પણ ધરાવતી હોય પણ ભેટ તરીકે કંઈક વસ્તુ આપવામાં આવે તો એનો સમાવેશ થાય છે અન્ય પેદાશની ભેટ ત્યારબાદ છે ઇનામ મિત્રો ઘણી વખત ગ્રાહકને કૂપન કે કોડ આપવામાં આવે અને પછી જે સાચવેલું કૂપન કે કોડ છે એનો ડ્રો કરવામાં આવે અને જેને એ ડ્રો લાગે એને અમુક ઇનામ આપવામાં આવે છે તો એને કહેવામાં આવે છે ઇનામી ડ્રો ત્યારબાદ છે વગર વ્યાજે લોનની સુવિધા ખાસ કરીને મોટી કિંમતની જે વસ્તુઓ હોય એમાં આ પ્રકારની
व्यवस्था આપવામાં આવે છે જેમ કે કોઈને ટેલિવિઝન લેવું હોય એની કિંમત 20000 હોય કે 25000 કે જેવું તમે ટેલિવિઝન લ્યો હવે એટલા બધા પૈસા એકસાથે તમારી પાસે નથી તો તમે શરૂઆતનું જે પેમેન્ટ છે એને આપી ધારો કે 5000 રૂપિયા આપી અને ટીવીની ખરીદી કરી લો છો તો બાકીના પૈસા તમે એમ કહો છો કે હું હપ્તેથી આપીશ તો એ હપ્તા ઉપર વ્યાજ લેતા નથી અને એ રીતે તમને નગર વ્યાજની લોન આપે છે ટીવી છે તમારા ઘર સુધી 5000 રૂપિયામાં પહોંચી જાય છે તો આવી લોન આવી સુવિધા પણ અમુક સમય વેપારની વેચાણને વૃદ્ધિ કરવા માટે આપતા હોય છે ત્યારબાદ છે નમૂનાનો વિતરણ ઘણી વખત નાના નાના પાઉચ છે એનું મફતમાં નમૂના તરીકે વિતરણ કરવામાં આવે એ પાઉચને લઈ એનો ઉપયોગ કરીને ગ્રાહક જે વસ્તુ ખરીદવા માટે આકર્ષાય છે આમાં શેમ્પુ છે કે સાબુ છે કે તેલ છે આવી નાની નાની પેદાશોનો સમાવેશ થાય છે ત્યારબાદ છે સ્પર્ધાઓનું આયોજન ઘણી બધી વખત સ્પર્ધાનું આયોજન કરીને એમાં જેનો નંબર આવે એને ઇનામ આપીને પણ આ પ્રકારનું પ્રોત્સાહન આપવામાં આવે છે ટૂંકમાં વેચાણ કરવા માટે આ બધી પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે વેચાણમાં વધારો કરવા માટે આ બધાની પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે વેચાણ વૃદ્ધિ અહીંયા આપણે વ્યક્તિગત વેચાણ અને વેચાણ વૃદ્ધિ એ મુદ્દો પૂર્ણ કરીએ છીએ હવે પછીના લેક્ચરમાં આનો જે ચોથો પોઈન્ટ છે અભિવૃદ્ધિનો પ્રસિદ્ધિ એ વિશેની ચર્ચા કરીશું